विद्यार्थी मित्रों, हूँ सेजल राठौड। आज आप धोरण 11 गुजराती विषय अभ्यास करीशु। हमें आप काव्य की चर्चा करिए तो धोरण 11 गुजराती विषय काव्य 9 चक्रवाक मिथुन की चर्चा अपने प्रस्तुत काव्य में करवानी है। आ काव्य विषय हूँ वधारे वधारे कहीं कही शकूँ तो एक वगैरह हूँ एटलू कही शकीश कि आपने तमने आ उमरे आ काव्य भरमा मळ्युं छे एटले आपणुं बहु एक सद्भाग्य कहेवाय कि आपणा उत्तम कविनी उत्तम कृति आपणी समक्ष भणवा माटे आवी छे। तो जोईए हवे आपणे काव्य भणता पहेला शीर्षकनी समजूती अने कवि परिचय मेळवीए। काव्य 9 चक्रवाक मिथुन, एना कवि छे मणिशंकर भट्ट अने एमनुं उपनाम छे कांत। हेतु लक्षण तमने पूछाशे एटले अंडरलाइन करी देवी। मणिशंकर भट्ट अने एमनुं उपनाम छे कवि कांत तरीके ओळखाय छे। એમનો જન્મ 20/11/1863, અવસાન 16/6/1923। કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ, એમનું મૂળ નામ શું છે? કાંતનું શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કાંત। એમનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો। વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા। એમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણ અધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી। પૂર્વાલાપ એ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે ને એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે। કયો કાવ્ય સંગ્રહ છે? પૂર્વાલાપ। ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમાંના ખંડ કાવ્યમાંથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે। ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ સોનેટ તેમજ ઉર્મિ કવ્ય સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડ કાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓને ભેટ ધરી છે। એમની સર્જક પ્રતિભા ખંડ કાવ્યમાં 16 કળાએ ખીલેલી જોવા મળે છે। સંઘર્ષના અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે, જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે। ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે। અહીં પક્ષી યુગલ, અહીંયા ચક્રવાક મિથુન એટલે શું જોડકું, ચક્રવાક એટલે પક્ષીનું પ્રજાતિ છે, એનું જોડકું યુગ્મ એટલે કે પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે। દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે, એ જ એમની નિયતિ છે એટલે કે એમનું ભાગ્ય છે। પરસ્પર વિયોગે ઝૂરતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી, માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય। ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે છે, હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની, માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે। અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે। આખરે પંખી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકારભરી ખીણમાં ઝંપલાવે છે, ત્યાં એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે। આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામરૂપ છે, એમની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાનું એ પરિણામ છે। એમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડ કાવ્યની અંતિમ પંક્તિ હતી કે અહીં ચેતન એક દિશે નહીં, અને ધર્મશ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો કે અહીં અચેતન એક દિશે નહીં, ને એક પંક્તિના આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થછાયા બદલાઈ ગઈ। કાંતની સર્જનશક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે। ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે, સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જ જણાવા લાગે છે, અને આ રચનામાં ભાવાનુકૂળ છંદો વિધાન થયું છે જે નોંધનીય છે। પ્રસ્તુત કાવ્ય જે આપણે ભણવાનું છે ચક્રવાક મિથુન, એમાં પક્ષી યુગલના વીરની વ્યથા આપણે વર્ણવાની છે, અને એને કાંતે બહુ સુંદર રૂપ આપ્યું છે। અને એક વસ્તુ તમે ખાસ નોંધજો કે ખંડ કાવ્યના પિતા તરીકે જો કોઈને ઓળખવામાં આવે તો કાંત છે। કાંતે ખંડ કાવ્યમાં એટલું સમૃદ્ધ કહેવાય ને કે વર્ણન કર્યું છે ને એવા બીજા કોઈ કવિ કરી શક્યા નથી, એટલે જ એમને ખંડ કાવ્યના પિતા તરીકે કવિ કાંતને ઓળખવામાં આવે છે। અને એમાં એમની સર્વ ઉત્કૃષ્ટ કોઈ રચના હોય તો એ આ ચક્રવાક મિથુન છે, જે આપણે ભણવાની છે, એટલે બહુ સરસ આપણે એ જાણવા મળે એવી વસ્તુ છે। કહેવાય ને કે બહુ જ ગાંભીર શબ્દોમાં અને ગાંભીર્ય વિષય સાથે, એટલે કે જેમ આપણે એમ કહીએ છીએ ને કે મનુષ્યમાં પ્રેમ હોય છે, વિરહ હોય છે, મિલાપ હોય છે, પણ એવું શક્ય અહીંયા પક્ષી યુગલમાં કર્યું છે કે માત્ર મનુષ્યમાં જ પ્રેમ હોય છે એવું નથી, પ્રેમ કુદરતના દરેક તત્વોમાં હોય છે, અને એ વન્યજીવ એટલે કે આ ચક્રવાક મિથુનમાં એ પ્રેમ કેટલી હદ સુધીનો છે અને એમની જીવનનું એમનું નસીબ કેવું છે કે અહીંયા લેખકે વર્ણવ્યું છે
કે ચક્રવાક રે ચક્રવાકી બંનેને બહુ જ બની ગયા, બહુ પ્રેમ કરે છે, પણ એમને એવો અભિશાપ છે કે દિવસમાં જ મળી શકે, રાત્રિમાં મળી શકે નહીં, અને રાત્રિમાં મળતા નથી એટલે એમનો પ્રેમનો સંતોષ એમને થતો નથી, અને એ બંને એકબીજાના વિયોગમાં જુરે છે ને રોજ રાત્રિ પડે એટલે એકબીજાથી વિખૂટા પડવાનો વિરહ એમને સહન થતો નથી, દુઃખ સહન થતું નથી. એટલે એક વખત કંટાળીને ઊંચે ને ઊંકે ઊંચે એ સૂર્યની શોધમાં ઉપર જાય છે, પણ કમનસીબે સૂર્યાસ્ત થઈ જતાં બંને ખીણમાં ઝંપલાવે છે એટલે પડતું મૂકે છે અને મૃત્યુ પામે છે. એટલે પોતાનો વિરહ એ વેઠી શકતા નથી, એટલે પ્રેમની પરાકષ્ઠા ચરમસીમા અહીંયા દર્શાવી છે, અને એ વસ્તુ બહુ સુંદર રૂપે કવિ કાંતિએ આલેખી છે. તો સુંદર એવી ચક્રવાક મિથુનની આ કહેવાય ને કે આ પદ્યની પંક્તિઓ આપણે સમજૂતી મેળવી સાથે ભણવાની છે. તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મદ આજની. પ્રસરી રહી બધે ચોપાસ શાખાઓ એટલે પર્વતોની બધે શાખા, બધે પર્વતમાળા છે, હારમાળા છે પર્વતોની આજુબાજુ. ન જણાય જશે કેવી સંધ્યા એ મદ, અને ખબર નહીં હવે જણાવ કહી શકાતું નથી કે આજની રાત કેવી રીતે જશે. સરિતાના જલકૃષ્ણ જરા થયા, કિરણ સૂર્ય તળા શિખરે ગયા, સભય નાથ પ્રિયા હૃદયે ધરે, વિરહ સંભવ આકુલતા કરે. જો સરિતાના, સરિતા એટલે કે નદી, નદીના પાણી ક્યાં થયા, કૃષ્ણ જરા શ્યામ પડી ગયા છે. અંધારું પડે પાણીમાં તો પાણી કેવું લાગે, કાળું લાગે, કૃષ્ણ જરા એટલે કાળા પડી ગયા છે, એટલે સાંજનો સમય થયો, નજીક આવે છે. કિરણ સૂર્ય તળા શિખરે, સૂર્યના કિરણો પણ શિખર ઉપર પહોંચ્યા છે એટલે સૂર્ય થવાનો સમય આવી ગયો છે. સભય નાથ પ્રિયા હૃદયે ધરે, અને પ્રિયા એટલે કે પત્ની અહીંયા કોણ છે, નારીમાં ચક્રવાકી, એ પોતાના પ્રિયતમ સાથે શું થાય છે, હૃદયમાં ડર એનો ઉત્પન્ન થાય છે. કેમ કે સાંજ પડે છે અને બંનેને વિખૂટા પડવાનું છે, અને વિરહ સંભવ આકુલતા કરે, અને સંભવ છે ને હવે વિરહ પડશે, એમને અલગ થવું પડશે એટલે ડરે છે. ઝાંખા ભૂરાગીરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષાકાલે જલધી જલના હોય જાણે તરંગ. ઝાંખા ભૂરાગીરી ઉપરના એટલે કે જે પર્વતમાળા છે, ગીરી છે, એ પર્વત ઉપરના એકે એક હારમાળા જે છે બધી કંઈ પડી ગઈ છે ઝાંખી. સાંજનો સમય થયો એટલે તમને ચોખ્ખું સ્પષ્ટ દેખાય ને, જેમ બરાબર વરસાદ અંધાર્યો હોય અને પાણી આકાશમાં કેવું ઘનઘોર થઈ જાય એવું વાતાવરણ આસપાસ થઈ ગયું છે. પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ જોઈ, ભૃશ્યામાં પણ નયનમાં આવતું અશ્રુ લોહી. અને સાંજનો સમય થાય, તમ એટલે અંધારું, બધે અંધારું પ્રસરાતા ઊંચી ડોક કરીને જુએ છે, અને ભીરુશ્યામાં એટલે ભીરુશ્યામાં એટલે ડરેલી કોણ છે, ચક્રવાકી. ડરેલી ચક્રવાકી આંખોમાં આંસુ વહેવડાવે છે. સાંજનો સમય થયો, આસપાસ બધે કાળું ભેંકાર વાતાવરણ થઈ ગયું છે એટલે ઊંચી દ્રષ્ટિ કરીને આજુબાજુ જુએ છે. અંધારું જણાતા ચક્રવાકી આંખોમાં આંસુ એના આવી જાય છે, ખબર પડે છે કે હવે રાત્રિ થઈ રહી છે. વિહગ યુગમાં કિશોર રસક નયે, રસ મહેશ પરસ્પર મગ્નએ, અત્ર અહર્નિશ આવતું રમણ આચરવા મને ભાવતું. વિહગ યુગમાં એટલે કે આ જે બેડલું છે કે આ જોડકું છે, એ આ કિશોર જોડકું રસગ્ન છે, પોતપોતાની કહેવાય ને કે શૃંગારસમાં મગ્ન છે, પોતાના પ્રેમમાં મગ્ન છે. અને નિભૃત અત્ર અહર્નિશ આવતું, અને નિર્ભૂત એટલે કે પોતાના પ્રેમમાં મગ્ન છે, પણ આ સમય દિવસ રાતનું જે આવે છે એટલે કહેવાય ને કે રાત પડી જાય છે અને દિવસ પડે છે, અને એમનું મન કહેવાય કે એકબીજા પ્રત્યે આકર્ષાય છે અને એકબીજાથી દૂર જઈ શકતા નથી. ઊંચે બેસી રવિ ઉદયને જેહ સાથે વિલોકે, ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ લો શોકે. ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ, માણિક્યોથી ગ્રથિત સરકાર રમ્ય જ્યાં થાય પર્ણ. ઊંચે બેસી રવિ ઉદયને, રવિ ઉદય એટલે સૂર્ય ઉદયને જેમ આનંદથી એ લોકો જુએ છે, ઘેલા થઈ જાય છે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે એક, અને જ્યારે આથમે છે ત્યારે હર્ષ કહેવાય ને કે એટલે આનંદની ક્ષણો સૂર્ય ઉગતાની સાથે અને સૂર્ય આથમતાની સાથે શોકની ક્ષણો એમના આવી જાય છે. અને કહેવાય ને કે ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ, અને આ બધું વાતાવરણ જોઈ રહે છે. અને માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પર્ણ, અને સવાર પડતા ત્યાંના મોતીઓ સરખું ચળકી ઉઠે છે ત્યારે એ લોકોનામાં આનંદ આવે છે. હરિત નીલ સુંદર વનસ્થલી પર મળી સુકુમાર મૃગો રમે, ઉપવનો તણી સમૃદ્ધ આવલી, મહી જવા પ્રણયી તરુણો ભમે. હરિત નીલ સુદૂર વનસ્થલી, આ વન આ જંગલમાં કેવું છે, બધું હરિત નીલ એટલે કે બધું હરિયાળી જ્યારે પ્રસરી જાય છે. પર મળી સુકુમાર મૃગો રમે, બધા હરણો રમે છે. અહીંયા મુખ્યત્વે કેવા ભારે શબ્દ, મતલબ કે એમનું પાંડિત્ય, એમનું ચતુરા, એમનું કહેવાય કે એમનું સંસ્કૃત
એટલું સુસજ્જ છે કવિકાંતનું, એ એમની પંક્તિએ પંક્તિ આપણને જણાવી આવે છે કે એમની પ્રતિભા કેટલા અંશે સફળ હશે, કેટલા એ આગળ પડતા કવિ હશે, કે એમણે આ પ્રેમના વિવરણની સાથે કુદરતના વર્ણનને પણ કેટલું નિખાલસતાથી અહીંયા રજૂ કર્યું છે. ઉપવનો એટલે કે જંગલમાં બધું કેવું છે, સમૃદ્ધ થયેલું છે, આખું વન આચ્છાદિત છે, બધું વન વિસ્તાર છે, અને આવા વન વિસ્તારમાં અંદર જવા પ્રણયી તરુણો ભમે છે, એટલે પ્રેમ કરતા બે પાત્રો અંદર મથવા ભમે છે. નાના નાના કહી સૂચિ શરો કચ્છ ઉત્તાન રમ્ય, સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કંઈક અગમ્ય, આઘો આઘો મુદિત રવનું ચિત્ર સંગીત થાય, શાનો ક્યાંથી કઈ નિસરતો મિષ્ટ આમુદ વાય. જો અહીંયા વાતાવરણ પ્રેમમગ્ન પણ છે, નાના નાના અહીંયા સરોવરો છે, સૂચિ સરોવર અને કચ્છ ઉત્તાન રમ્ય અને મોટા મોટા મેદાનો છે. સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કંઈક અગમ્ય, આવું વાતાવરણ જોવાની ભાવના જ એક અગમ્ય હોય છે. આઘુ આઘુ મુદિત રવનું ચિત્ર સંગીત, અને આઘુ આઘુ રવ એટલે અવાજ, અને નાનું નાનું પક્ષીઓનો કલરવ, એવું દૂર દૂર સુધી નાનો આમ પક્ષીઓનો મીઠો કલરવ સાંભળો. તમે વિચારો કે આસપાસ આખું કુદરતી વાતાવરણ હોય, વનનું વાતાવરણ હોય, આજુબાજુ ઝરણા વહી જતા હોય, પશુ પક્ષીઓના કહેવાય ને કે એક સુંદર મધુર અવાજો પક્ષીઓના આવતા હોય, કલરવ થતો હોય, અને એમાં જાણે કે પ્રેમ રસ વધારે કુદરત પણ ભરતો હોય એવું વાતાવરણ અહીંયા કવિ ઉત્પન્ન કરે છે. સાનો ક્યાંથી કઈ નિસરતો મિષ્ટ આમોદ વાય, અને ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે બધે. અસર સુંદર અદ્ભુત રંગની, સકલ સૃષ્ટિ નવીન ખરે બની, રવિ મરીચી બધે હિમને હરે, ગહનમાં તદનંતર ઉતરે. અસર સુંદર અદ્ભુત, આ બધું જે અસર થઈ છે બધા અદ્ભુત રંગની, આવું કુદરત સોળે કળાએ ત્યાં ખીલી ઉઠી છે વનમાં. સકલ સૃષ્ટિ નવીન ખરે બની, આ સકળ સૃષ્ટિ જોવાની બને છે નવી. રવિ મરીચી બધે હિમને હરે, રવિ એટલે સૂર્ય, અને બધા હિમ એટલે કે હિમાલય હરને હરે છે. ગહનમાં તદનંતર ઉતરે, આપણા હૃદયમાં ઉતરી જાય એટલી ટાઢક વાઈ ગઈ છે. શાખાઓમાં તરુણ વર્તણી ચક્રવાકી છુપાતી, શોધી કાઢે દૈત નયનો જોઈને હુષ્ટ થાતી, ચંચું ચંચું મહી લઈ પછી પક્ષને પક્ષમાં લે, ક્રીડા એવી કંઈક કંઈક કરે મોગ્ધ્યમાં દંપતી તે. કુદરતે પણ વાતાવરણમાં પ્રેમ નિર્સ્યો છે, અને પ્રેમને પામવા બે પ્રેમી યુગલ અહીંયા પરસ્પર એકબીજાને પામવા મથે છે, પણ એમની નિયતિ એમને એટલું પ્રેમ પામવા દેતી નથી. એટલે કે આ વનવાઈઓ જે છે, આ વડની ડાળીઓ છે, આ શાખાઓમાં આ તરુણ વર્તણી ચક્રવાકી, આ નારી ચક્રવાકી જે સ્ત્રી છે તે છુપાય છે, અને શોધી કાઢે દૈત અને પ્રેમથી એ પોતાના પતિને શોધી કાઢે, એના ચક્રવાકને શોધીને અંદર આનંદ પામે છે, અને પરસ્પર બંને પ્રેમ ક્રીડા કરે છે. ચંચું ચંચું મહી લઈ પછી પક્ષને પક્ષમાં લે, ક્રીડા એવી કંઈક કંઈ કરે ને મોગ્ધમાં દંપતી તે. સુયુત બે ચરણો થકી ઉડતા, પવનથી પડતા કંઈ ઉડતા, વિમુખ એકલી નાહતી પ્રિયા શિરે, પતિ જઈ અભિષેક કદી કરે. બંને એકબીજાને કહેવાય ને કે પરસ્પર આલિંગન આપે છે, પરસ્પર એકબીજાને પ્રેમ પ્રદાન કરે છે, અને એમ કરીને ઉડે છે પડે છે અને એકબીજાને પ્રેમથી ભેટી પડે છે. કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય, બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય, પૂરા અંગો નહીં કંઈ દેશે પ્રેમ તો તોય વાધે, જોતા જોતા મુખ અવાનું ગાઢ આશ્લેષ સાધે. જો સવારનો સમય છે, બંને પરસ્પર પ્રેમમાં મગ્ન છે, અને એ દિવસનો સમય છે એટલે કે જ્યારે એ પ્રેમમાં મગ્ન છે એટલે આજુબાજુ જાણે કે કોઈ આવ્યું હોય, બીજાની આત્મછાયા બીજાની પ્રતિકૃતિ હોય, બાજુમાં કોઈ આવી ગયું હોય એવું લાગે છે, અને એ તરફ એમની નજર જતી રહે છે, એટલે પોતાના પૂરા અંગો પણ એ નિહાળી શકતા નથી, અને ડરીને એકબીજાને વધારે ભેટી પડે છે કે બીજું કોઈ આવી જશે. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી, સમયનો લવ ભાન રહે નહીં, અવધિ અંકુશ સ્નેહ સહે નહીં. પોતાના પ્રેમનો એમને સંતોષ થતો નથી, અને પ્રેમ ઘટતો પણ નથી, અને સમયનું ભાન રહેતું નથી, અને જે મર્યાદા છે એ આવીને ઊભી રહી જાય છે. હા વા રક્ત ધ્યુતિ ઉડી જાતા થયા વૃક્ષો સરોષ, હા વા ઠંડે મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ, આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ ત્યાંથી જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહ નિંદ્રા મયથી. હવે જો સાંજનો સમય નજીક આવવા થયો છે એટલે બધે રક્ત ધ્યુતિ એટલે બધે પવનની ડમરીઓ ઉડતી જણાય છે, સરોષ એટલે કે વૃક્ષો પણ જાણે કે નમતા થયા છે, ઠંડા પવનો સૂચવે છે કે હવે સાંજનો સમય થવાનો છે, અને આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ ત્યાંથી જગ્યા પ્રેમી અને આકાશમાં જ્યાં વિચરતા લોકો આ બે યુગમાં
એ હવે આ પ્રેમની નિંદ્રામાંથી જાગે છે. વીરસંભવને વિસર્યા હતા, બની રંકુશ બે ફર્યા હતા. જવનિકા તૃતા સ્મૃતિ નાશની, નિકટ મૂર્તિ ઉભી વિધિ પાશની. જવનિકા એટલે પડદો. વીરવ સંભવને જે ભૂલી ગયા હતા, આખો દિવસમાં પ્રેમમાં એટલે રાત પડશે, અલગ થવું પડશે, એ જે ભૂલી ગયા હતા. બની નિરંકુશ બે ફર્યા હતા. આ પડદો મગજમાંથી, આ પડદો જ્યારે જતો રહે છે સ્મૃતિ નાશની, નિકટ મૂર્તિ ઉભી વિધિ પાશની, અને વિધિ પાશ એટલે પોતાનું ભાગ્ય જાણે કે સામો આવીને ઉભી રહે છે અને સાંજ પડી જાય છે. અનુભવે ન છતાં ક્ષણ એક તે, વિવિષ મૂઢ નિરાશ જ છે કે તે. સૌ થનાર ક્રમે નજરે વહ્યું, રુદન અંતરમાં ઉછળી રહ્યું. અનુભવે ન છતાં ક્ષણ એક તે, અને કહે ને કે મૂઢ થઈ જાય છે, જાણે કે કંઈ ખબર જ ના પડે એવા નિરાશ થઈ જાય છે બંને. અને આ સમય કહે ને સાંજનો નજારો જોઈને બંનેના હૃદયમાં એક પ્રકારનો ડર આવી જાય છે. અંધારાના પ્રળય જળથી યામિની પૂર્ણ ઘોર, આ રામ યામિની રાત પૂર્ણ ઘોર થઈ ગઈ છે અંધારાથી. સ્વેચ્છાના આવા કુટિલ કૃતિના મંદ્ર અવ્યક્ત શોર, ઊંડાળોમાં પડી સૂઈ જતો નિષ્ઠુર પ્રાણકાળ, આભાસોથી થતો યુગલ ઉન્મત એ સ્નેહ બાળ. હવે સાંજનો સમય છે, પાણી શાંત થઈ ગયું, વધુ વાતાવરણ સાંજનું થયું, આ કાળ જે છે નિષ્ઠુર સમય એ પણ ક્યાં કુંડી ખાણમાં જઈને પડી ગયો છે, રાત પડી ગઈ છે. અને એટલે જ આ વધારે ને વધારે આભાસથી આ યુગલ જે છે એ ડરી જાય છે. થઈ તથાપી વિમુક્ત પ્રયાસથી, લઈ વિદાય નદી તટપાસથી, મિથુન એહ ચડે અવકાશમાં, સ્થિતિ કરે દિન તેજ સકાશમાં, અવર કાંઈ હવે નથી દેખતા, અવર કાંઈ હવે નથી લેખતા, ચપલ આખર નિક્ષણ એ છતાં, ઉભય જીવન એક થતા દિશે. શું કરે છે? વિમુક્ત પ્રયાસથી એટલે કે બંનેને સંયુક્ત પ્રયાસથી બંને ઊભા થાય છે નદી કિનારેથી, આ ચક્રવાકને ચક્રવાકી, અને આ મિથુન એટલા જોડકું આકાશમાં ચડે છે, અને દિન તેજ સૂર્યનો પ્રકાશ ઝંખવાય ઊંચે ઉડે છે. હવે બીજું કશું એ જોતા નથી, બીજું કશું એ ઈચ્છતા નથી, બસ એમની ચકોર નજર જે છે બસ એક ક્ષણ ભાળે છે, એકબીજાની સામે એ જોયા કરે છે. ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ ઉડી, બંને ગ્રહણ કરતા ઉન્નત સ્થાન તેમ, જેમ પશ્ચિમમાં સૂર્ય ઢળતો જાય છે એમ ઊંચે ને ઊંચે આ લોકો પણ સૂર્યની આગળ દોડતા ઉડતા જાય છે. દ્રષ્ટિ પ્રેરેવિત તગગને, કાંતિ કંઈ ના જણાય, આછી આછી રસ રહિત ત્યાં વાદળીઓ તણાય. દ્રષ્ટિ પ્રેરેવિત તગગ એટલે કે ઊંચા આકાશમાં દ્રષ્ટિ કરે છે કે અહીં અજવાળું ક્રાંતિ એટલે કે અજવાળું દેખાતું નથી, આછી આછી રસ રહી ત્યાં વાદળીઓ તણે, ખાલી અંધારું જાણે કે વાદળીઓ આવતી એવું જણાય છે. ઉદધી એટલે સમુદ્ર, રવિ બિંબ હવે અડે, એક સૂર્યને જાણે કે હવે સમુદ્રને સૂર્ય હવે અડવાનો છે, એટલે કે સંધ્યાનો સમય થવાનો, સૂર્ય અસ્ત થવાનો છે. અતિ સમૃચ્છ તે હવે ચડે, ક્ષણ લગી પરિરંભ કરી રહે, હૃદય કંપિત સાથ ધરી રહે, હૃદયમાં તો કંપન છે, છતાં પડે સૂર્યની શોધમાં ઊંચે ને ઊંચે ઉડે છે, સૂર્ય થંભવાનો છે તોય. રોમે રોમે વિરહ ભયની વેદનાથી બળે છે, છૂટી છૂટી સહન ન થતાં મત પાછા મળે છે. મનમાં તો એના રોમે રોમેના શરીરમાં વિરહ છે કે હવે છૂટા પડી જાય છે, હવે રાત પડી ગઈ છે, છતાં પણ બંને એકબીજાને છૂટા પડીને પણ ભેટી પડે છે. રાતમાં એ લોકો મળી શકે નહીં એવો એમનો વિશાપ છે, છતાં પણ બંને એકબીજાને ભેટે છે ને છૂટા પડી જાય છે. વેળા થતા વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા, પ્રેમી બંને દ્યુતિ અતિ છતાં થાય સમુડામાં. હવે એમના ગાત્ર એમના શરીર ખેંચાય છે એકબીજાથી દૂર, છતાં પણ બંને એકબીજાને પરસ્પર પ્રેમથી એકબીજાને વળગી પડે છે. ટળવળે નીખી રચના વને, તરફડે રસમજી રચનારને, શ્વસન દુઃખિત છેવટે સારતી, પ્રિયતમા વચ આમ ઉચારતી. એકબીજાને જોઈને ટળવળે છે, એકબીજાથી દૂર રહી શકતા નથી, એટલો પ્રેમ એમનો અગાઢ છે. તરફડે છે એકબીજા માટે, અને ભગવાનની રચનાને આ વસ્તુ જોઈને લોકો રડે છે, અને છેલ્લે આ પ્રિયતમા એટલે કે ચક્રવાકી આ વચનો કહે છે, આ બોલે છે. પાષાણોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું, શાને આવું નહીં નહીં જ રહે આપણે નાથ સહેવું, ચાલો એવા સ્થલ મહી વસે સૂર્ય જેમાં સદેવ, આનાથી કંઈક અધિક હૃદય આરધ્ય જ્યાં હોય દેવ. આપણે હવે આ પથ્થરોમાં રહેવું નથી નાથ, નાથ એટલે પતિ પોતાના પતિને ચક્રવાકને કહે, નાથ હવે આપણે આવા પાષાણ આવા પથ્થરોમાં નથી રહેવું, શાને માટે આપણે આવું રહેવું જ નથી હવે, ના એટલે ના, ચાલો આપણે એવા સ્થળમાં જઈએ કે જ્યાં સદૈવ સૂર્ય હોય, અને જ્યાં એ ભીના હૃદયવાળો દેવ હોય, જ્યાં નસીબ આપણું એટલે કે દેવ આપણું આપણું ભાગ્ય સારું હોય, ભગવાનમાં દયા હોય ને, એવા કોઈ સ્થળે જ્યાં સૂર્ય પ્રકાશ રહેતો જ હોય એવા સ્થળમાં આપણે જતા રહીએ, આપણે હવે અહીંયા રહેવું નથી. પ્રવદતા અટકી ગઈએ અહીં, બોલતા ત્યાં જ અટકી જાય છે, અધિક ધીરજ ધારી શકી નહીં, થઈ નિરાશ હવે લલના રૂવે,
મૃદુલ પીચ્છ થકી પ્રિય તે લુવે. હવે રડે છે ત્યારે પોતાના પીંછા વળે છે ક્રવાક, એના આંસુ લુવે છે પોતાની પત્નીના. પણ હજી દિન શેષ રહ્યો, જરા નજર ફેરવી જોઈ બધી ધરા. ધરા એટલે પૃથ્વી, બધી પૃથ્વી પર નજર કરશે કે થોડો દિવસ બાકી છે. પ્રણયવીર લહી સ્થિરતા કહે, અગર જો રૂજ અંતરમાં સહે. અને થોડી પ્રણયવીર એટલે કે ચક્રવાક થોડી શાંતિ અને ધીરજ રાખીને એ પોતાના જ મનમાં કહી વળે છે, હા શબ્દો આ સરળ સરખા મર્મને તીવ્ર ભેદે ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેદે પોતા. આ લોકોની હવે ધીરજ કહેવાય ને કે ખૂટી ગઈ છે. રોજ આમ વિરહથી વ્યથિત થવું એના કરતાં હવે એક સાહસ એ સ્થિર થઈ જાય છે હવે ચક્રવાક. અને એ પોતાની પત્નીને કહે છે એના વાતથી, લાંબા છે જ્યાં દિન પ્રિય સખી રાત્રિએ દીર્ઘ તેવી, આ ઐશ્વર્ય પ્રણય સુખની હાઈ આશા જ કેવી. જુઓ આ પંક્તિ કવિકાંતની બહુ જ પ્રખ્યાત થઈ હતી. આ પંક્તિ ઉપર વિચાર વિસ્તાર બી લખી શકાય છે. અને કારણ કે પંક્તિમાં જ સમગ્ર કાવ્યનો સાર રહેલો છે આપણે એમ કહી શકાય. શું કહે છે ચક્રવાક ચક્રવાકીના પ્રશ્નને, કે જ્યાં અજવાળું હોય ત્યાં જઈએ એમ કહે છે ચક્રવાકી. ત્યારે કહે છે ચક્રવાક કે જ્યાં દિવસો લાંબા છે ને જ્યાં સૂર્યપ્રકાશ એટલું, સૂર્યનું અંધકાર પણ ત્યાં ગાઢ હશે એટલે કે રાત્રિઓ પણ એવી દીર્ઘ છે, આપણે આ પ્રણય સુખની આ જમાનામાં આપણે પ્રણય આ પ્રેમના સુખની આશા જ કરવી નકામી છે, ઠગારી છે. અસર કાંઈ ઉપાય હવે નથી, વિરહ જીવન સંહરીએ વથી, ગહન માઉંડે પડીએ દિન દેખતા, નયન મીંચી કરી દેખતા. હવે કંઈ બીજો કોઈ ઉપાય જ નથી, આપણે આપણા વિરહને ટાળી શકવા નથી. એટલે આપણે ઊંડાણમાં એ લોકો કહે ને દિવસ જુએ છે જાણે કે, અને આંખો બંધ કરી એકબીજાને પરસ્પર ભેટી પડે છે. પાછું જોતા ત્રીજી યુગલને અન્યથા થાય ભાસ, ઊંડો ઊંડો દિનકર સમૂહ કંઈક દેખાય. આ જુઓ એ પાછું જોતા એમને એમ થાય છે કે અરે રે હવે અંધારું થાય છે, એટલે ઊંચે ને ઊંચે જુએ છે સૂર્યની સામું. દિન કરે છે અને ઊંડું ઊંડું જોઈને ઉપર ઉડે છે. આહા આહા અવર દુનિયા ધન્ય એ બોલતામાં નીચે નીચે ઉતરી પડતો વેગથી દંપતી ત્યાં. અને આહા આહા કરીને બંને કહે ને કે પરસ્પર એકદમ નીચે પછડાય છે ક્ષણમાં, અને બંને આ દંપતી એકદમ નીચે પડી જાય છે. અને જ્યારે એ મૃત્યુ પામે છે નીચે પછડાય છે પટકાય છે, એ સમય જ અધિક એહ પ્રકાશ થતો જતો, જવ જનાર તણો વધતો જતો, અમિત એ અવકાશ તણી મહી ક્યાંય અચેતનેક દિશે નહીં. અને જ્યારે એ પડે છે ને ત્યારે જાણે કે એકદમ પ્રકાશ થઈ જાય છે, કે મૃત્યુ પછીની દુનિયા જ અલગ છે. અને વાત એ છેલ્લી પંક્તિ એવા કવિ કહે છે કે હવે જાણે કે કશું છે જ નહીં, કોઈ જડ વસ્તુ જાણે કે હવે છે, બધું જ પ્રકાશમય જ છે. બંને પરસ્પરને હવે જાણે મળી ચૂક્યા છે, હવે મૃત્યુ પામ્યા પછી એમનો પ્રેમ જાણે કે પરસ્પર તૃપ્ત થઈ ગયો છે. અને છેવટે બંને પોતાના વિરહથી વ્યથિત થઈને બંને મૃત્યુ પામે છે. અને કાવ્ય આપણું અહીંયા પૂરું થાય છે, પૂર્વાલાપ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. કાવ્યની સમજૂતી મેળવ્યા બાદ દરેકે કાવ્યના શબ્દાર્થો અને સ્વાધ્યાય સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખવાના રહેશે અને મહત્ત્વના મુદ્દાઓ નોંધવાના રહેશે. આભાર.